સમાજમાં નારી તો નારાયણી એ વાતને મહિલાઓ પોતાના સમર્પણ દ્વારા સારી રીતે સાર્થક કરતી હોય છે અને આજે મહિલાઓ તમામ ક્ષેત્રે ઊભી રહેતા પોતાને સફળ પણ સાબિત કરી રહેલ છે। 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી ત્યારે તેના ભાગરૂપે આણંદમાં એમપી ઓડિટોરિયમ ખાતે પોતાની ફરજ સાથે સાથે સમાજમાં સેવાકીય કાર્યો દ્વારા સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરતી મહિલાઓ માટે નારી સન્માન સમારોહ 2023નું ડોક્ટર કલ્પેશ પટેલ તેમજ પ્રાઇવેટ મીડિયાના પ્રમુખ અને પાયલબેન શાહ ધી બ્યુટી ટાઉન દ્વારા કરવામાં આવ્યું હતું। 11 કરતા વધુ વિવિધ કેટેગરીઓમાં મહિલાઓને તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ 100થી વધુ મહિલાઓને નમસ્કાર ગુજરાત દૈનિક સિને મીડિયા ફાઉન્ડેશન ધ બ્યુટી ટાઉન અને તનિષ્ક જ્વેલર્સ જય માડીના પંકજભાઈ પટેલના સહયોગથી ટ્રોફી પુરસ્કૃત કરીને સન્માનિત કરાઈ હતી। તો બીજી તરફ મીડિયા જગતમાં પોતાનું યોગદાન આપનાર મીડિયાના પત્રકારોનું પણ વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું। સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ ધ બ્યુટી ટાઉન આયોજિત અને તનેરા અને તરીક્ષ સહયોગ જે નારી રત્ન સન્માન સમારોહ 2023નું આયોજન કરવામાં મને 1.5 મહિના પહેલાં વિચાર આવ્યો કે આ વખતે કંઈક ડિફરન્ટ કરીએ આપણે આવો તો મને વિચાર આવ્યો કે હ્યુમન ડેસ 8 માર્ચે આવે છે તે દિવસે ધૂળેટીનો તહેવાર હોવાથી 11-3 તારીખને સિલેક્ટ કરી હતી જે મેં ગુજરાતભરમાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી ફિલ્મી મીડિયા એજ્યુકેશન બિઝનેસ વુમન અલગ અલગ એટલે કોઈ પણ આર્ટિસ્ટ જેનામાં કળા નારી રત્ન કહેવાય કે જે ખરેખર મારા એવોર્ડ ફંક્શનની અંદર મારા એમનું સન્માન કરી અને મારે એક નવી નેમ આપી હતી કે ખરેખર એ લોકોને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો શું કરી શકે એ જ મારો નેમ હતો એન્ડ એની અંદર મારા મીડિયા પાર્ટનરમાં જીએનએ ન્યૂઝ એજન્સી છે પંજાબ ન્યૂઝ એક્સપ્રેસ છે સેક્યુલર ગુજરાત છે અનેકવિધ જે ઓનલી ન્યૂઝ છે પછી મારા બે એક મિત્ર છે કે જે ખરેખર મને અડધી રાતે એમને મેં કહ્યું મારે બુક છાપતી છે તો બુક છાપવા માટે જય માળી પંકજભાઈ પંચાલ પછી રેકી માસ્ટર એક મારા મિત્ર છે બરોડાજી જે ડૉક્ટર શૈલેષ પટેલ અને એક અલગ કલાકાર છે કે જે લાકડામાંથી વુડનમાંથી એક નવી જાતની એક વસ્તુ બનાવી રહ્યા હતા એવા મારા જિજ્ઞેશભાઈ ઝીંઝુવાડિયા છે ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ છે એવા અનેકવિધ જે મારા સહયોગી છે સ્પેક એજ્યુકેશન સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના એમને પણ મને સહયોગ આપે છે કે જે મારા સહયોગી છે હું પહેલાં તો એમને અભિનંદન આપું છું કે જે એમણે મને સહકાર આપે ત્યારે મેં આ રત્ન નારી રત્ન કરી શકું છું। ખાસ કરીને કેટલી કેટેગરી રાખવામાં આવી તમે શું એનાથી ફિલ્મી મીડિયા એજ્યુકેશન બિઝનેસ વુમન લોકનેતા લોકસેવિકા કલાકાર કોઈ પણ એવી 11 કેટેગરી મેં રાખી હતી રમતવીર જે ખરેખર એ લોકો કામ કરીને આગળ જાય છે પણ ખરેખર એમને જે પ્રોત્સાહન મળવું જોઈએ આપણા સમાજ દ્વારા પ્રોત્સાહન મળતું નથી એવી મેં વિવિધ 11 કેટેગરી રાખી હતી લોક સાહિત્યકાર સાહિત્યકાર દરેક ફિલ્ડની અંદર આ તો ખરેખર મેં જાણ્યું ત્યારે મને ખબર પડી કે આ તો 11 કેટેગરી મારા માટે ઓછી પડી અનેક એવી કેટેગરી કે જે નાનામાં નાની મહિલા વસ્તુ કરી શકે બહુ અચ્છા લગ રહા હૈ બહુ કમ જગહ હોતી હૈ જહાં પે લેડીઝ કો એસે સન્માનિત કિયા જાતા હૈ ઉનકો અવોર્ડ મિલતે હૈ સો મેં ચાહતી હું કે મેં થેન્ક યુ કહેના ચાહતી હું કલ્પેશ જી કો કે ઉન્હોને ઇતના અચ્છા પ્રોગ્રામ રખા હૈ સબકો એસે નારી લેડીઝ કો એસે સન્માનિત કર રહે મેં ઓર લોગો કો ભી બોલુંગી કે બહુ સારી લેડીઝ હૈ જિનકા ટેલેન્ટ બહુ જગહ પે છિપા હુઆ હૈ અગર આપ આગે લા સકતે હો તો પ્લીઝ ઇસે આગે લાને મેં પ્લીઝ થોડા સા અપના યોગદાન जी मैं तो ये बोलती हूँ कि सोशल मीडिया और उसकी इतना सारा योगदान हो गया है कि नए टैलेंट को नए लोगों को इतना सारा आगे प्रोत्साहन मिल रहा है। हम जब स्ट्रगल कर रहे थे तब हमारे लिए इतने सारे प्लेटफॉर्म नहीं थे बट अब है तो मैं चाहती हूँ कि नए लोग जितना जिनके पास टैलेंट है वो प्लीज़ अपना टैलेंट कहीं ना कहीं यूज़ करें उसे वेस्ट ना करें। मैं युवा को यही संदेश देना चाहूँगी कि सोशल मीडिया का जितना हो सके अच्छा आप यूज़ कीजिए उसका मिसयूज मत कीजिए क्योंकि आपको अगर कुछ चीज़ मिली है तो उसका अच्छा उपयोग करके अच्छी तरह से आगे बढ़िए। बहुत सारे लोग ऐसे हैं जिसका अच्छा उपयोग करके बहुत आगे बढ़ रहे हैं तो मैं इंडियंस को ये कहना चाहती हूँ गुजरातियों को ये कहना चाहती हूँ सबको ये कहना चाहती हूँ कि प्लीज़
हमें इतना अच्छा प्लेटफॉर्म मिल रहा है तो उसका अच्छा यूज कीजिए उसको। थैंक यू। यामिनी जोशी गुजराती हिंदी भोजपुरी एक्ट्रेस ने आज ही आनंद माटे कल्पेशभाई पटेल द्वारा एक सरस मजानो आयोजन करवामां आव्युं। अमारी माटे नारी रत्न મારા ઘરે ખૂબ બધા એવોર્ડ છે, ઘણા બધા ફિલ્મોથી મને એવોર્ડ મળ્યા છે, પણ જ્યારે જ્યારે પણ મને એવોર્ડ મળે છે મને એટલી જ ખુશી થાય છે જ્યારે મને પહેલી વાર એવોર્ડ મળ્યો તો એટલી થાય, કેમ કે અમારા કામનું અમને પ્રોત્સાહન મળે છે અને એમાંથી પણ જ્યારે નારી તરીકે સન્માન કરવામાં આવે છે જે અમે કામ કર્યું છે એ કામને પ્રોત્સાહન આપ્યું હોય ત્યારે અમને કહેવામાં આવે છે, પણ નારી તરીકે અમારે કામ કરીને નામ બનાવ્યું છે એનું કલ્પેશભાઈ અમને પ્રોત્સાહન આપ્યું છે, તો કલ્પેશભાઈ આપનો અને કલ્પેશભાઈ પટેલ દ્વારા આજે મને ઘણા બધા ચહેરા નારીઓના જોવામાં આવ્યા, અમે ઘણા બધાને મળતા હોય છે અને અમારી સાથે લોકોના ઘણા બધા પિક્ચર, પણ આજે મને એટલી બધી નારીઓ આ પ્રોગ્રામથી જોવા મળ્યા છે કે એ પોતાના કલામાં ખૂબ આગળ વધેલા છે, તો એમને આજે મળીને ખૂબ જ આનંદ થયો અને કલ્પેશભાઈ અને એની ટીમને હું કહીશ કે તમે આવા આવા પ્રોગ્રામ કરતા રહ્યો, તમે લોકોનો ઉત્સાહ જે વધારો છો ને તે એના કાર્યમાં વધારે આગળ કામ કરવાની એને બુસ્ટર મળે છે, તો ખાસ કરીને ગુજરાતી ચિત્રની વાત કરીએ તો મહેનત કરીને શું કહેશો ગુજરાતી પિક્ચર બહુ આગળ વધી રહી છે તો શું કહેશો? ગુજરાતી ફિલ્મ અત્યારે ઘણી બધી પ્લેટફોર્મ પર આગળ જઈ રહી છે, પહેલા બી હતી જો નરેશ કનોડિયા કે ઉપેન્દ્ર ત્રિવેદીજી, સ્નેહલતાજી, જયશ્રીજી, ઘણા બધા જે છે, પદ્માજી, એ બધા એને કામ ના કર્યું તો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જીવિત ના હોત, તો હરેક સ્તરે પોતપોતાની રીતે બધા હરેક કલાકારે ખૂબ સરસ ગુજરાતી ભાષા માટે અને ભાષાની ફિલ્મોને પોતાનું યોગદાન આપ્યું છે અને આજે પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મને યોગદાન આપી રહ્યા છે અને ફિલ્મોને જીવિત રાખે છે, પણ એ લોકો એનું કર્તવ્ય નિભાવી રહ્યા છે, પણ એક જ સવાલ છે મારો કે દર્શકો તમે પણ તમારી ભાષાને પ્રેમ કરો અને થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનો આગ્રહ રાખજો તો આપણી ફિલ્મો હજી ને હજી વધારે બનતી રહેશે અને ભાષા જીવિત રહેશે, ખાસ કરીને આપનો શું સંદેશ હું એક કહીશ કે તમે જે પણ તમારા ક્ષેત્રમાં તમે જે નામ કમાવી રહ્યા છો તમારા કામથી, તો એ કામ કરતા કરતા તમે ક્યાંય તમારું અસ્તિત્વ એવી રીતે ના બને કે તમારું પરિવારને કંઈક તમે ગુમાવી બેસો, આપણી તાકાત છે એટલે તો કહે છે ને સ્ત્રી એક શક્તિ છે, તો શક્તિ બધી જગ્યાએ ઉપયોગ કરજો, ફેમિલી અને તમારું કેરિયર બંનેમાં તમારી શક્તિનો ભરપૂર ઉપયોગ કરજો અને વધારે શક્તિશાળી થઈને બીજી સ્ત્રીઓને કામ લાગો એનું એક લેવલ એનો